નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા મીરાનગર ખાતે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું. રાજુલા શહેરમાં આવેલ બાપા સીતારામ ગુરુ આશ્રમ ખાતે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ. આ આયોજન બગદાણાના પૂજ્ય મનજી બાપા મેનેજિંગ ટ્રસ્ટી ગુરુ આશ્રમના પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આ ભાવપૂર્ણ ભાવાંજલિ અર્પણ કરવાનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં મીરાનગરના તમામ રહીશો, શહેરમાંથી પ્રતિષ્ઠિત આગેવાનો, વ્યક્તિઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ સહિત વિવિધ સંસ્થાના આગેવાનો આ વિશાળ સંખ્યામાં કાર્યક્રમમાં હાજરી આપેલી. શબ્દરૂપી પુષ્પાંજલિ લોક સાહિત્યકાર શૈલેષ વાઘેલા દ્વારા આપવામાં આવેલ, તેમજ આ સંગીતમય સુંદરકાંડ પંચમુખી હનુમાનજી મંદિર વાંકુની ધાર ઇંગોરાથી પૂજ્ય કરુણાનિધાનદાસજી બાપુ દ્વારા આ સુંદરકાંડ રજૂ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન મીરાનગર બાપા સીતારામ પરિવાર, લાલજીભાઈ વધુજીભાઈ સરવૈયા તેમજ ચિમનભાઈ છગડા તેમજ બાપા સીતારામ સ્વયંસેવક મંડળ રાજુલા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું. સમગ્ર આયોજનમાં સૌ કોઈએ ભક્તિરસ માણ્યો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે. બાપા સીતારામ પ્રસિદ્ધ યાત્રાધામ ના મેનેજિંગ ટ્રસ્ટી કે જેમણે પોતાનું સમગ્ર જીવન ગુરુ મહારાજની સેવામાં સમર્પિત કરેલું અને અનેક લોકોના કાર્યો કરીને એના દુઃખમાં સહભાગી બન્યા તેવા આપણા સૌના વડીલ પરમ વંદનીય પૂજ્ય મનજીદાદાની આજે પ્રથમ માસિક પુણ્યતિથિ હતી, એ નિમિત્તે બાપા સીતારામ સેવા મંડળ રાજુલા અને મીરાનગર બાપા સીતારામ પરિવાર દ્વારા બાપા સીતારામ મઢુલી મીરાનગર ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાપાના સૌ સેવકો અને ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય મનજીદાદાને ભાવાંજલિ અર્પણ કરી હતી. આ તકે બટુક ભોજન પણ કરાવેલું અને આ સુંદરકાંડમાં ખાંભા પાસે આવેલ પ્રસિદ્ધ વાકુની ધારના પૂજ્ય કરુણાનિધાન બાપુ સહિત તેમની ટીમે આ સુંદરકાંડનું પઠન કરાવેલ. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.